ઉના વિસ્તારમાં આવેલા અમૃતમ નગરના એક યુવતીને મુક્ત કરાવાઈ છે, જેમાં એપાર્ટમેન્ટમાં 6 દિવસથી ગોંધી રખાયેલી યુવતીને તેના જ સાવકા પિતાએ 15 લાખમાં વેચી નાખી છે. કોલકાતામાં રહેતી 15 વર્ષીય યુવતીને તેના સાવકા પિતાએ માઉન્ટ આબુના ઈશમને 15 લાખમાં વેચી દીધી હતી. બાદમાં યુવતીને સુરત ઉધના વિસ્તારમાં આવેલા અમૃતનગર સોસાયટીમાં એક એપાર્ટમેન્ટમાં 6 દિવસથી ગોંધી રાખી હતી. આ દરમિયાન યુવતીને બારીમાંથી અંગ્રેજી ભાષામાં મદદ માંગતી ચિઠ્ઠી લખીને નીચે ફેંકી હતી, તો સ્થાનિકના હાથમાં આવી ગઈ હતી, જેથી સ્થાનિકોએ અભયમ હેલ્પલાઈનને પોલીસની મદદથી યુવતીને છોડાવી તેને હાલ તો સમગ્ર મુદ્દે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપનું નામ? નીતિજી, કિસ વજહ સે આપકો રૂમ મે બંધ કિયા ગયા થા? ક્યા વજહ થી? દો દિન પહેલે મુજે માલૂમ પડા થા કે મેરી મમ્મી ને, મમ્મી જો હે ના વો મુજે કંડલ આપકો માઉન્ટ અબુ તો સેટ પે બેચને વાલે થી, તો મે જે માલૂમ પડા મે દોપહર કે ટાઈમ પે મે મેરે ભાઈ કો લેકે ઉધના નેલ પે જો મંદિર હે વો મંદિર કે સામને મે બેઠી થી ભાઈ કે સાથ મે લેકે જાઉં, તો રાત કે 11:30 વજે મુજે ઘર સે લેકે આયે થે મમ્મી પાપા ને. લેકે આને કે બાદ કાલ રાત કો મેરે હાથ પે બ્લેડ સે કાટ દિયા થા મમ્મી ને. क्या नाम है आपके मम्मी पापा का? मम्मी का नाम पूजा मुन्मुन दास है और यहाँ पे जो पापा रहते हैं जितेंद्र पटेल और मेरे डियर पापा है सबन दास, वो गाँव में रहते हैं. किस कारण से बंद किया था आपको? बेचने के लिए. मुझे कहीं पे भी नहीं जाना है, इधर ही रहना है, तो मम्मी ने बोला कि नहीं तुझे जाना पड़ेगा, पूरा पैसे का डील हो गया है तो तुझे मैं भेजूंगी, इसीलिए मैं भाग ना पाऊँ तो मुझे लॉक कर दिया. किस तरीके से आप यहाँ से बाहर निकले हो, क्या किया आपने? अभी पुलिस ने आपको किस तरह छुड़वाया यहाँ से? कैसे लोगों ने लॉक तोड़ के मुझे निकाला और मैं चिट्ठी फेंक रही थी कि मुझे पुलिस का हेल्प चाहिए, तो नीचे वाली आंटी लोगों ने बड़ा हेल्प. कितने दिन से आप यहाँ पे बंद? 1 महीने हो गया. नहीं, यहाँ पे बंद थे. आपको बंद करके गए कितना दिन हुआ? बंद करके नहीं जाते थे, पर ऐसे जाते. मैं उस दिन भी निकल गई थी बोल के मुझे मालूम पड़ा था मैं भाग ना पाऊँ फिर से, तो इसलिए मुझे लॉक. ઉધના વિસ્તારમાં રહેતી અને ફેંકેલી ચિઠ્ઠી સ્થાનિક રહેવાસીના હાથમાં આવી હતી. આ ચિઠ્ઠી શિવસેનાના પ્રમુખ વિલાસ પાટીલને સ્થાનિકોએ આપી હતી, જેથી વિલાસ પાટીલે સમય સૂચકતા વાપરીને ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 પર કોલ કર્યો હતો અને સ્થાનિક પોલીસ અને નગરજનોને સાથે રાખીને યુવતીને મુક્ત કરાવી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.